वेलकम टू मित्रों मोजी लुमेक्स धोरण नौ स्वाध्याय एक पर त्रणनो जे बाकी छे। काले प्रश्न एक बे त्रण गण्या, आज प्रश्न चौथो, काले जे प्रश्न तीजो गण्यो एज मेथड 0.99 अप टू अनंत सुधी, एटले अनंत आवृत छे। एक्स बराबर 0.99 समीकरण एक, अहीं 999 ज रिपीट थाय छे, एटले एक ज वार रिपीट थाय, एटले 0.9 बार कही शको। तो आने समीकरण एक ने 10 वडे गुणो तो 10x, 9 आ बाजू आवे तो 9.999। समीकरण बे, बे माथी एक बात करो, 10x माथी एक्स, 9.99 माथी 0.99 आम बात करी नाखो। 9x बराबर 9, एक्स बराबर 9/9, पी बाई क्यू स्वरूप छे, परंतु आनो जवाब केटलो मळशे? 1 मळशे। त्यार पछी प्रश्न 5 छे मित्रों। प्रश्न 5 माटे 1/17 માં કેટલા અંકોથી પુનરાવર્તિત થાય? તો 1/17 એટલે 1/17। હવે અહીંયા 0 પોઈન્ટ મૂકું તો અહીં 10 થશે, હજી ભાગ નહીં હાલે, તો અહીંયા 0 મૂકું તો 100, 17 × 5 = 85, 100 માંથી 85 બાદ કરો તો કેટલું વધે? 15 એટલે 150। હવે 17 × 8 = 136 એટલે 140 વધ્યું, વળી પાછું 17 × 8 = 136 કેટલું વધ્યું? 40, એટલે 17 × 2 = 34, 40 માંથી 34 બાદ કરો કેટલું થશે? 60, 60 એટલે 17 × 3 = 51 કેટલું થયું? 90, વળી પાછું 17 × 5 = 85 કેટલું વધ્યું છે મિત્રો? 50, બરાબર છે, 50 વધી ગયું છે। હવે 17 × 2 = 34 કેટલું વધ્યું? 16 એટલે 160, 17 × 9 = 153, 153 એટલે કેટલું થશે? 70, 17 × 4 = 68 એટલે કેટલું થશે મિત્રો આપણી પાસે? 20, બરાબર છે। એવી રીતના તમે આગળ ભાગાકાર કરશો, આવી રીતના ચેક કરતા જાઓ, બરાબર છે। આ ભાગાકાર કરશો એટલે છેલ્લે અહીંયા વળી પાછું કેટલું આવી જશે મિત્રો? 1 આવી જશે, 1 આવી જશે એટલે અહીંયા 1 શું થશે? રિપીટ થશે, રિપીટ થશે એટલે અહીંયા તમે 12 લખી શકો, એટલે આ સંખ્યા કેવી છે? અનંત આવૃત। તો કેટલા આંકડા પછી રિપીટ થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 16 આંકડા પછી પાછું એકવાર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16 આંકડા પછી રિપીટ થાય, એટલા માટે આને કેવી સંખ્યા કહેશે? અનંત આવૃત થશે, અને અનંત આવૃત છે એ સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવશે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 આપણે એવું કહે છે, આ ધોરણ 10નો કોન્સેપ્ટ છે કે તમે પી બાય ક્યુ સ્વરૂપ માટે કોઈ પણ સંખ્યા લ્યો છો, એ પછી કોઈ પણ સંખ્યા હોય મિત્રો, તો એને તમે સમય છે એ શાંત, સમય સંખ્યા શાંત સ્વરૂપ છે કેવી રીતના કહી શકો? તો ધોરણ 10માં કન્સેપ્ટ આવે છે, થિયરમ છે, પીના છેદમાં 2^5 શરત છે, આવું સ્વરૂપ હોય તો સમય સ્વરૂપ શાંત છે। જો તમે ગમે તે સંખ્યા હોય છેદના અવયવ 2 અને 5 સ્વરૂપમાં હોય તો સમય સંખ્યા શાંત કહી શકો। દાખલા તરીકે 1/10, 10ના અવયવ શું પડે? 5, 2, 10, તો આનો છેદ અને 2 અને 5 અવયવ આવ્યું, હા, તો સમય સ્વરૂપ કેવું છે? શાંત। દાખલા તરીકે 1/35, અહીંયા જુઓ 5 આવ્યો છે પણ 2 નથી આવ્યું, 2 અને 5 સિવાયના અન્ય કોઈ પણ સંખ્યા આવે, આ વસ્તુ ધ્યાન લઈએ, 2 અને 5 આવે ભલે આવે, પણ 2 અને 5 સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો સમય સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ નથી એવું કહી શકીએ। આ ધોરણ 10નો થિયરમ છે, બરાબર છે। આ થિયરમ પ્રમાણે તમારે સૂત્ર યાદ રાખવું પડે, છેદના અવયવ પાડો, 2 અને 5 સિવાયનો કોઈ પણ અવયવ આવે તો સમય સ્વરૂપ છે એ શાંત દશાંશ સ્વરૂપ નથી એવું આપણે કહી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર 7માં એવું કીધું છે, અનંત આવૃતના ગમે તે લખો, અનંત આવૃત એટલે એક આંકડો રિપીટ ન થાય સમૂહમાં, 0.10, 10 પછી 101, 101 પછી 1001, આમાં પહેલામાં 10 પછી 101, 1001 એક આંકડો રિપીટ થયો નથી, એવી રીતના 0.20, 200 અહીંયા કેટલું છે? 0.20, ત્યાર પછી 202, ત્યાર પછી સોરી બે મિસ્ટેક છે આપણી પાસે, 0.2 આવશે અહીંયા ખાલી, 0.2, ત્યાર પછી 0.20, ત્યાર પછી આપણી પાસે 2002, આમાં પણ એક આંકડો ગ્રુપમાં રિપીટ થયેલો છે નહીં, સેમ ટુ સેમ 0.30, 303, ત્યાર પછી 3003, આમાં પણ એક પણ આપણો છે મિત્રો રિપીટ થયેલો છે નહીં, આમાં તમે ગમે તે ઉદાહરણ દઈ શકો છો। હવે મેઇન વસ્તુ આ છે, 5, 7 અને 9 અને 11 વચ્ચેની 3 ભિન્ન સમય સંખ્યા લખો,
तेना माटे तमारे शुं करवुं पड़े सौ प्रथम तो कि पांचना छेदमां सातनो भागाकार करो आ आवे, नवना छेदमां अगियारनो भागाकार करो आ आवे, 0.71 અને 0.81 વચ્ચેની ગમે તે અસમય સંખ્યા લખી શકો। દાખલા તરીકે 71 અને 85 વચ્ચે 75 આવે તો 750 75 76 આવે 76 70 76 780 આવે તો 0.80 8000 કોઈ 78 લખે તો 0.78 780 7800 ગમે તે લખી શકો છો। प्रश्न नंबर 9 बात एवी समय संख्या है कि असमय संख्या ते दर्शावो तो पेला चेक कर लियो मित्रों अपनी पास सौ प्रथम जे प्रमाणे आपेलू है ये प्रमाणे जेनु वर्गमूल न निकले ने ये असमय संख्या है 23 नु वर्गमूल पूर्णाक में असंख्य नहीं पॉइंट वाला में शक्य है एटला माटे असमय है आनु वर्गमूल निकले हाँ 15 समय संख्या आने तमे पी अने क्यू ना स्वरूप में दर्शाई शको हाँ समय संख्या आ केवु आवरुत छे 778 778 ग्रुप में आंकड़ा रिपीट थया 778 12 तो शांत दशांश स्वरूप आ शांत दशांश स्वरूप अने अनंत आवरुत समय संख्या छे मैं थीअरी में नोंध तरीके पण तमने लखावेलू छे। त्यार पछी जे मित्र वात आवी 0.10 पछी 10 रिपीट थावो जोईए नथी थातो केटलो थाय 100 पछी 100 रिपीट थावो जोईए नथी थातो 1000 तो अनंत आवरुत छे। अनंत आवरुत छे ए केवु स्वरूप छे मित्रों असमय स्वरूप छे। जो तमने अमारो वीडियो गमेलो तो लाइक करो शेर करो सब्सक्राइब करो अहीं 1.3 पूरु चेनलनुं नाम छे मोजीलू। जय हिंद जय भारत।